રાજકોટ શહેરમાં મૌડી ચોકડી મેઇન રોડ ઉપર ઇન્દ્રપ્રસ્થ બિલ્ડિંગમાં આવેલ મન્નપુરમ ગોલ્ડ ફાઇનાન્સ લિમિટેડ નામની બેંકમાં તાળા તોડી ચોરીનો પ્રયાસ થયો હોય તે અંગે ફરિયાદ નોંધાતા આવા ગુનાઓના ભેદ ઉકેલતી પોલીસ ટીમ જેમાં આવા ગુનાઓના ભેદ ઉકેલવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા તેમજ પીએસઆઈ પીએમ ધાખડા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન કુલદીપસિંહ જાડેજા, નગીન ડાંગર અને અમિતભાઈ અગ્રાવતને ખાનગી રાહે બાતમી મળી હતી કે 80 ફૂટ રિંગ રોડ ઉપર ખુલ્લા પ્લોટમાં ચારેક શખ્સો ઉભા છે અને કોઈ ગુનો કરવાની ફિરાકમાં છે. જેથી આ બાતમીના આધારે વિરેન્દ્રસિંહ ઝાલા, પ્રદીપસિંહ જાડેજા અને સંજયભાઈ રૂપાપરાને સાથે રાખીને દરોડો પાડતા ત્યાંથી 4 શખ્સો, ગ્રાઉન્ડર મશીન, કોષ 2, લોખંડની સીની અને 3 વાહન સાથે મળી આવતા તમામને સકંજામાં લઈ નામઠામ પૂછતા સત્યમ પાર્કમાં અને કુરિયરમાં કામ કરતો રહેતો રવિ કૌશિક ચૌહાણ, જસદનના મોઢુકા ગામનો અનિલ જયંતિ તાવ્યા, મૂળ વિછિયાના ઓરી ગામનો અને હાલ નવી પીપળી ખાતે રહી મજૂરી કામ કરતો વિશાલ કાવભાઈ થલવાણિયા અને જસદનના મોઢુકા ગામનો ઇમિટેશન કામ કરતો રાહુલ રમેશ તાવ્યા હોવાનું જણાવતા ચારેની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તાજેતરમાં 2 બનાવ બનવા પામેલા હતા. મણિપુરમ ફાઇનાન્સ કંપની અને બેંક ઓફ ઇન્ડિયાની અંદર ચોરીનો પ્રયાસ થયેલો હતો, જેની અંદર સીસીટીવી ફૂટેજ અને બીજી માહિતીથી મળેલું કે ચોરો દ્વારા અંદર પ્રવેશ કરવામાં આવેલો અને ત્યાં સીસીટીવી અને એની જે સાયરન છે એમના વાયરો કાપી અને અંદર તિજોરી તોડી અને ચોરીનો પ્રયાસ કરવામાં આવેલો ચોર ટોળકી દ્વારા, પરંતુ એમાં એ લોકો સફળ થયેલા નહીં અને જે બનાવના અનુસંધાને મહેરબાન પોલીસ કમિશનર સાહેબ તરફથી ક્રાઇમ બ્રાન્ચને સૂચના આપવામાં આવેલી આ પ્રકારના બનાવો છે એમને શોધી કાઢવા માટેની અલગ અલગ ટીમોની રચના કરવામાં આવેલી, જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને સફળતા મળેલી છે. પ્રથમ 8 તારીખે ના રાત્રિના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી બેંક ઓફ ઇન્ડિયાની શાખામાં જે બનાવ બનેલો ચોરીના પ્રયાસનો, પાછળના ભાગે સિમેન્ટની જે ગ્રીલ હતી, જાળી હતી, એ તોડી અને ચોર ટોળકી અંદર પ્રવેશેલી અને અંદર જઈ અને DVR એનો કનેક્શન કાપી નાખેલું જેથી એમનું સીસીટીવી અને સાયરન કામ ન કરી શકે. એમણે પ્રયત્ન પણ કરેલો તિજોરી તોડવાનો, પણ એમાં સફળ થયેલા નહીં. ત્યારબાદ 12 તારીખના રાત્રે મણિપુરમ ગોલ્ડ ફાઇનાન્સ કંપની મૌડી મેઇન રોડ ઉપર જે છે ત્યાં પણ આ પ્રકારનો બનાવ બનેલો, જે બંને બનાવની ગુનાનો ભેદ ક્રાઇમ બ્રાન્ચની પોસઈ ધાકડા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર રબારીની ટીમોએ ભેદ ઉકેલી નાખેલ છે અને આ કામે અત્યાર સુધીમાં કુલ 4 આરોપી અટક કરવામાં આવેલા છે. બંને બનાવની અંદર 1 આરોપી રવિ છે એ કોમન છે અને બીજા બનાવની અંદર અન્ય આરોપીઓ જે છે એ બીજા છે, પરંતુ એ રવિના મિત્ર સર્કલના જ છે. અને આ બનાવનો મૂળ રવિનો હેતુ એવો હતો કે એમને અનમેરિડ હતો અને એમને મેરેજ કરવા હતા અને એમને માટે એમની પાસે કોઈ પૈસાની જોગવાઈ હતી નહીં. બાકીના એમના જે મિત્રો એમને 7 સહકાર ચોરીના કેસમાં આપેલો છે એ લોકો પોતાના મોત્સોક કરવા માટે એમની સાથે જોડાયેલા અને એવું નક્કી કરેલું કે નાની મોટી કોઈ ચોરી નથી કરવી, કરવી તો કોઈ મોટી ચોરી કરીએ કે જેથી આપણા બધાનો જે નાણાકીય જે તકલીફ છે એ પાર પડે. અને આવી યોજના બનાવી અને આ લોકોએ બંને જગ્યાએ નિષ્ફળ પ્રયાસ કરેલો, પરંતુ ક્રાઇમ બ્રાન્ચની ટીમે એમને શોધી કાઢી અને એમણે જે ગુના કરવામાં જે હથિયારો વાપરેલા હતા, 2 મોટરસાઇકલ, સીણી, કોષ, ગ્રાઇન્ડર મશીન જેવા હથિયારો સાથે એ ટોળકીના 4 સભ્યોને પકડી પાડેલ છે, તેમજ એની અંદર જે મદદગારીમાં અન્ય જે 2 આરોપી છે એને પકડવા માટે તપાસ તજવીજ ચાલુ છે. આ 9મા મહિનાનો જ બનાવ છે. 8 તારીખનો એક બનાવ છે, 1 12 તારીખનો બનાવ છે. જે મુખ્ય આરોપી છે આની અંદર રવિ કૌશિક ચૌહાણ, એમને લગ્ન કરવા માટે પૈસાની જરૂરિયાત હતી અને એમની સાથે જે એમના બાકીના જે 6 આરોપીઓ છે એ લોકોને પોતાને મોત્સોક માટે એમને પ્રેરા અને એમની સાથે એમને મદદ કરવા માટે તૈયાર કરેલા અને એ લોકોની એમણે ચોરી કરવાના કામમાં બાકીના એના મિત્રો જ છે અને એમની એણે મદદ લીધી. આ રવિ છે એને પેલા ચાપડી ઊંધિયાની લારી હતી અને એ લારી દરમિયાનમાં બાજુમાં એક એમની જે ચાની લારી હતી એ
અનિલ નામનો છોકરો એટલે એના સંપર્કમાં હતા અને ત્યારથી એમની મિત્રતા હતી એટલે એ આ યોજના આખી બનાવી અને એને અનિલે બીજા એના બાકીના જે મિત્રો હતા એને આ ચોરીમાં મદદ કરવા માટે પ્રેરણા કરેલા અને એ લોકોએ એમાં એને મદદગારી કરેલી. મુખ્ય આરોપી આમાં રવિ છે. એમને મેં અગાઉ વાત કરી એના જેવું કે એમને કોઈ જગ્યાએથી એવી જાણ થયેલી કે ભાઈ મધ્યપ્રદેશમાં આવી રીતે લગ્ન થાય છે પણ એની અંદર મોટો ખર્ચ થાય છે, ત્યાં પૈસાનો ખર્ચ કરવો પડે છે એટલે એમને એ પૈસાની જરૂરિયાત હતી અને એટલા પૈસા એમના ધંધામાંથી એમની પાસે થઈ શકે એમ નહોતા એટલે આ લોકો ચોરીના રવાડે ચડી ગયેલા. કેમેરામેન મિરામ સોલંકી, કેટીવી ન્યૂઝ, રાજકોટ.